विद्यार्थी मित्रों, ई लर्निंग गुजरात में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 3 भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य। हवे आजे आपणे स्तंभलेखो विषे माहिती मेळवानी छे। स्तंभलेखो परनी कला विषे माहिती आपो अथवा तो स्तंभलेखोनो परिचय आपो। सौथी पहेला विद्यार्थी मित्रों आपणे जोईए तो स्तंभ लेखो कोने बनावेला, कोने उभा करावेला, तो के मौर्य सम्राट अशोके धर्मना प्रचार माटे धर्माज्ञाओ कोतरेला शिल्पना उत्तम नमूना रूप स्तंभ लेखो उभा कराव्या हता। कोने? मौर्य सम्राट अशोके धर्मना प्रचार माटे धर्माज्ञाओ कोतरावेला અને શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભ લેખો ઉભા કરાવ્યા હતા। હવે આ સ્તંભો છે એ શેમાંથી બનેલા હતા? સળંગ એક જ પથ્થરમાંથી બનેલા હતા। કઈ રીતે બનાવવામાં આવેલા હતા? સળંગ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલા હતા। અને કઈ લિપિમાં કોતરાયેલા હતા? બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હતા। અને શેના બનેલા? ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા। ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા। જો વિદ્યાર્થી મિત્રો, આ સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હતા અને સ્તંભલેખો ચૂના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા। હવે એને કઈ રીતે બનાવવામાં આવતો? તો કે પથ્થરને ઘસીને એટલો સરસ ચળકાટવાળો બનાવી દેવામાં આવતો કે એવું લાગે કે જાણે કે કોઈ ચળકતી ધાતુ હોય એવો એને બનાવી દેવામાં આવતો હતો। એટલે કે પથ્થરને ઘસીને ખૂબ જ ચળકાટવાળો ધાતુ જેવો બનાવવામાં આવતો હતો। ત્યાર પછી જોઈએ તો કે સ્તંભનો મધ્ય ભાગ કેવો રાખવામાં આવતો હતો? સપાટ રાખવામાં આવતો હતો। શા માટે સપાટ રાખવામાં આવતો હતો? તો કે એના ઉપર કોઈ લખાણ કરી શકાય, એટલે કે લેખ કોતરી શકાય, એટલા માટે આ જે ભાગ છે સ્તંભનો મધ્ય ભાગ વચ્ચેનો ભાગ એ કેવો રાખવામાં આવતો હતો? એકદમ સપાટ રાખવામાં આવતો હતો। ત્યાર પછી જોઈએ સમ્રાટ અશોકના મુખ્ય જે સ્તંભો છે એ ક્યાં આવેલા છે, કયા કયા સ્તંભો છે એના વિશે માહિતી મેળવીએ। આ સવાલ એક ગુણની અંદર પૂછાઈ શકે છે। તો જોઈએ આપણે કયા કયા સ્તંભો છે। અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લુરિયા પાસે નંદનગઢ ક્યાં આવેલો છે? બિહારમાં। સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? સાચીનો સ્તંભ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં। ત્યાર પછી છે કાશી, પટના, બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે। ફરી એકવાર આપણે જોઈએ તો કે સમ્રાટ અશોકના સ્તંભ લેખોમાં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા ક્યાં? તો કે લોરિયા પાસે નંદનગઢ ને આવેલું છે બિહારમાં। ત્યાર પછી સાચી મધ્યપ્રદેશમાં, કાશી, પટના અને બુદ્ધગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે। ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો કે સમ્રાટ અશોકના જે સ્તંભલેખો છે એની અંદર એના જે શિલા સ્તંભો છે એના પૈકીનો જો કોઈ સૌથી ઉત્કૃષ્ટ નમૂનો હોય શિલ્પકલાનો તો એ છે સારનાથનો સ્તંભ। સારનાથનો જે શિલાસ્તંભ છે એ સૌથી ઉત્કૃષ્ટ નમૂનો છે, શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કયો છે? તો કે સારનાથનો શિલાસ્તંભ। ત્યાર પછી જોઈએ આ સ્તંભની ટોચ પર શું છે? ઉપર ચારે દિશામાં મુખ રાખીને સ્તંભની ટોચ પર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે। શું છે? ચાર સિંહોની આકૃતિ છે। કઈ રીતે છે? સ્તંભની ઉપરની બાજુએ ટોચ ઉપર ચારે દિશાએ મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે। હવે ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો કે સારનાથ, સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌ પ્રથમ ઉપદેશનું સ્થળ છે। ધર્મચક્ર પ્રવર્તનનું સૌથી પહેલું જો સ્થળ હોય તો એ છે સારનાથ, અને તેથી એ સિંહોની ચાર બાજુ ચાર ધર્મચક્રો પ્રવર્તે મતલબ અંકિત કરેલા
છે શું છે સિંહોની ચાર બાજુએ કેટલા સિંહોની નીચે એટલે કે ચાર બાજુએ ચાર ધર્મચક્રો પ્રવર્તિત કરવામાં આવેલા છે એટલે કે અંકિત કરવામાં આવેલા છે અને તેમાં હાથી ઘોડો અને બળદ આ સિવાય પણ તેમાં હાથી ઘોડો અને બળદની આકૃતિઓ છે ફરી એકવાર આપણે આ પોઈન્ટ જોઈએ કે સારનાથ જે છે એ સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌથી પહેલું સ્થળ છે અને તેથી સિંહોની ચારેય બાજુ સિંહોની નીચે ચારેય બાજુએ શું છે ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે અને આ ઉપરાંત શું કરવામાં આવેલું છે એની અંદર બળદ હાથી અને ઘોડાની આકૃતિઓ પણ છે લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ 24 આરા તમને ખબર હોય તો આપણા રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચેના સફેદ પટ્ટામાં એક ચક્ર મૂકવામાં આવેલું છે એ ચક્ર છે 24 આરાવાળું છે તો અહીંયા એની જ વાત કરેલી છે આ 24 આરાવાળા આ ધર્મચક્રને આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવેલું છે અને ચાર સિંહોની આકૃતિ જે આપણે ચાર સિંહોની આકૃતિ ઉપર આપેલી છે ટોચ પર એની વાત કરીએ છીએ એને આપણે ચાર સિંહોની આકૃતિને આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલું છે ફરી એકવાર આપણે જોઈએ કે 24 આરાવાળું જે ધર્મચક્ર છે એને આપણા રાષ્ટ્રધ્વજમાં આપણે સ્થાન આપેલું છે અને ક્યાં આપેલું છે કે તો સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં સ્થાન આપવામાં આવેલું છે અને જે ચાર સિંહોની આકૃતિ છે એને આપણે શેમાં સ્થાન આપેલું છે તો કે આપણા રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો આ જોયું આપણે સ્તંભ લેખો વિશેની માહિતી હવે આપણે જોઈએ તો કે ગુપ્ત યુગ છે એ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય તો સાથે આપણે એવું કહી શકીએ કે ગુપ્ત યુગ છે એ ભારતીય કલાનો સુવર્ણ યુગ છે જોઈએ આ યુગ દરમિયાન કઈ કઈ કલાનો વિકાસ થયેલો છે સૌથી પહેલો પોઈન્ટ આપણી પાસે છે કે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ચિત્ર નાટ્ય નૃત્ય સંગીત અને કોતરકામ વગેરે કલાઓનો વિકાસ થયો હતો વગેરે કલાઓ વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી કઈ કઈ જોઈ જાય કલા ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ચિત્ર નાટ્ય નૃત્ય સંગીત કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજો પોઈન્ટ હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે પણ કયા યુગ દરમિયાન વિકાસ પામ્યું તો કે ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું જે ઇમારતી સ્થાપત્ય મંદિર છે એનો વિકાસ થયો હતો હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજા કયા કયા મંદિરોનું નિર્માણ થયેલું છે કે જે સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે જોઈએ આપણે તો કે જબલપુરમાં નીણાવા એટલે કે પાર્વતીનું મંદિર જબલપુરમાં નીણાવા ખાતે કયું મંદિર પાર્વતીનું મંદિર ત્યાર પછી ભૂમરા નાગોડાનું શિવ મંદિર એરણ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર અને જામનગરનું ગોપ મંદિર વગેરે મંદિરો સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ગુપ્તકાલીન યુગ દરમિયાન સ્થાપત્ય કલાના બીજા ઉત્તમ નમૂનાઓ જોઈએ તો કે આ ઉપરાંત ગુપ્તકાલીન યુગની અંદર સ્તૂપો વિહારો ચૈત્યો મઠો સ્તંભો ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે કયા કયા ગુપ્ત યુગ દરમિયાન બીજા કયા કયા એવું બાંધકામ થયેલું છે કે જે ગુપ્ત યુગના સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ ગણાય છે તો સ્તૂપો વિહારો ચૈત્યો મઠો સ્તંભો અને ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે ત્યાર પછી આપણે જોઈએ સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ આપણે વિદ્યાર્થી મિત્રો આગળના સવાલની અંદર જોયું કે સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું પ્રથમ સ્થળ છે તો ત્યાં ભગવાન બુદ્ધની જે પ્રતિમાઓ બનાવવામાં આવેલી છે એની વાત આપણે અહીંયા કરેલી છે તો કે સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ
અને ઉદયગીરીની ગુફા જે છે એ ગુફાની અંદર વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા આપણને જોવા મળે છે કે વિષ્ણુનો જે વરાહ અવતાર છે વિદ્યાર્થી મિત્રો એની અહીંયા પ્રતિમાઓ એટલે કે એની મૂર્તિઓ જોવા મળે છે જે શિલ્પકલાના ઉત્તમ નમૂના છે જો ફરી એકવાર જોઈએ સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ અવતારની એટલે કે વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે શિલ્પકલાના ઉત્તમ નમૂના છે હવે આપણે જોઈએ લાસ્ટ પોઈન્ટ આ બધું જોતા આપણને આપણે પહેલા એવું કીધું કે કઈ રીતે આપણને એવું લાગે છે કે ગુપ્ત યુગ છે એ કલાઓનો સુવર્ણ યુગ છે તો આટલી બધી વસ્તુઓનો જ્યાં વિકાસ થયો હોય છે યુગ દરમિયાન તો એ યુગને આપણે સુવર્ણ યુગ કહી શકીએ છીએ આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યના ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયેલો છે અને આથી જ આપણે ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્તંભલેખો અને ગુપ્ત યુગની કલા વિશે માહિતી મેળવી ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો